नमस्कार खेडूत मित्रों, किसान सफर परिवार में हूँ एजे मुणिया आपनु हार्दिक स्वागत करूँ छूँ। खेडूत मित्रों, दर वक्तनी जेम आपणे कंईक नवी वात लईने आवीए छीए त्यारे आजे आपणा प्रगतिशील खेडूत के एनो अगाउ पण आपणे वीडियो बनावी चूक्या छे अने पोतानी कोठासूझथी जे छे ए सरस मजाना आधुनिक साधनों बनाव्या छे तो एनी खेती पण एटली ज आधुनिक छे अने ए आधुनिकतानो लाभ आपणा बधा खेडूत मित्रोने मळे एटला माटे भाईनो परिचय लई अने पछी आपणे सरस मजानी वात તુવેરની કરવાના છીએ। મોટા ભાઈ તમારું નામ? મારું નામ જીવણભાઈ ગોબરભાઈ સોલંકી, ગામ સરતાનપર, તાલુકો? તાલુકો વિશિયા। મોબાઈલ નંબર તમારો? 81 40 89 81 40 89 52 52 52। આ જીવણભાઈનો નંબર છે। હવે આપણે તુવેરની વાત કરીએ તો તુવેરની વાત જે છે એ હું આપણા વિજયભાઈ રોજાસરા છે એની સાથે જે છે એ જીવનભાઈ સરસા કરે એવું હું કહું। વિજયભાઈ, જીવનભાઈ, આપણે આ તુર તમે ક્યારે વાવી હતી? ચોમાસામાં વાવણી। ચોમાસામાં આમાં બીજો કાંઈ પાક તમે વાવ્યો હતો? હા, શિંગ હતી। પહેલાં તુર વાવી અને પછી અંદર શિંગના સા કર્યા હતા। ત્રણ સા શિંગના કર્યા હતા આની અંદર? ત્રણ સા તમે શિંગના કર્યા હતા, બરાબર। તો સિંગ તમે ક્યારે કાઢી લીધી? સિંગ તો એ પાકી એટલે કાઢી લીધી। હા, બધા જે સિંગ પાકે ત્યાં હારવાર સિંગ તો પાકી જાય અને કાઢી લીધી હતી। સિંગનું તો વણ થોડુંક નબળું ઉત્પાદન હતું પણ તુર સિંગ કાઢી ત્યારે તુરને ફાલ આવી ગયો હતો એમ તો। હા, તુવેરનું વાવેતર કરવાનું તમને આમ ક્યાંથી તમને આમ અનુકૂળ લાગ્યું કે આ તુવેર વાવું તો વધારે આમાં ઉપજ મેળવી શકીશ એમ? એટલે જો કે શિંગ વાવી એટલે શિંગ પાકી જયા પછી નવેસરથી વાવેતર કરવી તો એને ઘણો સમય વહી જાય, બરાબર છે। એટલે અંદર ભેગી તુર વાવી દીધી એટલે તુર જ્યાં શિંગ પાકી ત્યારે તૈયાર થઈ જાય, બરાબર। એટલે શિંગ નીકળી ગઈ અને તુવેરનો પાક પછી તૈયાર થઈ જાય, બરાબર છે। તો આ વીઘે કેટલા મણ અંદાજિત આપણે તુવેર ઉતારો આપશે? આમ તો લીલી ઉતારવી એટલે મારા અંદાજ પ્રમાણે લગભગ 100 મણની આજુબાજુ થઈ જાય, બરાબર છે। જીવણભાઈ, ઉકવવા મૂકવી તો એ તે 20 મણની આજુબાજુ તો કદાચ થાય, બરાબર। તમે આનું અંતર ને એવું કેટલું રાખ્યું છે? આ અંતર જે છે, આ જે 16 વચ્ચેનું અંતર અને બે હાર વચ્ચેનું અંતર કેટલું છે? આમ 9 ફૂટનું પાટલું છે અને 5 ફૂટની બે 16 વચ્ચેનું અંતર 5 ફૂટ છે અને બે ઓલાની વચ્ચે 9 ફૂટનું છે। હા, 9, બરાબર। હવે આ જે તુવેર જે છે એને પાયાના ખાતરમાં તમે શું વાપરેલું? પાયાના ખાતરમાં તો જેણે ઓલું આપણે સલ્ફર આવે ને, સલ્ફર અને ડીએપી નાખ્યું। મારે દેશી ખાતર તો વણ કંઈક છે નહીં એટલે ઓલી બાજુ ફરી જાય, ઢોર નથી ને એટલે દેશી ખાતર વણ નહોતું નાખાણું, એટલે આ બે ખાતર પાયામાં નાખ્યા હતા, બરાબર છે। જે રોગજીવાતની અંદર વાત કરીએ તો રોગજીવાતની અંદર કયા કયા લાગ્યા છે અને તમે એના માટે શું પગલાં ભર્યા? રોગજીવાતમાં તો આની અંદર જ્યારે ફૂલ આવ્યા ને ત્યાં થ્રીપ્સ હતી અને હળે નહીં એટલા માટે ઈયળની દવાઓ છાંટતા, બરાબર છે। ઈયળના એના કેટલા સ્પ્રે માર્યા છે? ઈયળના 3 સ્પ્રે લગભગ થયા, 3 સ્પ્રે જેવું તમે માર્યું છે, બરાબર છે। હવે આ તુવેર જે છે, આ લીલી તુવેર જે છે એ તમે માર્કેટમાં લઈ જાઓ છો તો માર્કેટમાં અત્યારે કેવા ભાવ છે? મારે તો આ ડિજિટલ મોડી થાય એટલે એના ભાવ બહુ નહોતા, પહેલાં શરૂઆતમાં ભાવ સારા હતા પણ આના તો મારા 600 જેવા ભાવ આવ્યા હતા, હજી ધીમે ધીમે ઘટતા જાય છે। 600 રૂપિયાના મણ? હા, 600 રૂપિયા। કેટલા ઉતારા ઉતાર્યા છે તમે આમાં? હજી તો આમ હળંગ ઉતારો તો એક ઉતાર્યો જ નથી, હારા હારા છોડ અમુક હોય ને એ જ ખાલી લીધા છે, બરોબર। તો હળંગ ઉતારો ઉતારશો તો કેટલાક મણ જેવા ઉતરશે કે અથવા એક હારી નથી ઉતારતા? એક હારે ઉતાર્યા, એક હારે બધું પોગણ ન થાય ને એટલે આમ ઉતારશું એટલે લગભગ 10-10 મણ વીણવી તો એક ઉતારામાં લગભગ 30-40 મણ જેવી તો નીકળશે। કેટલા જેવા ઉતારા આવશે 30-40 મણના? કદાચ બે જેવા, બે આવે કે 3 આવે, 2-3 જેવા ઉતારા 40 મણના આવી જશે એટલે 40 મણના ન આવે, પહેલા 40 મણ આવે પછી થોડોક ધીમો આવે પછી વજનના કારણે પછી નીચે એમ થોડુંક તો વીણાતી જાય એમ થોડુંક ધીમું થતું જાય પછી પાછો બીજો ફાલ લાગે, બીજો ફાલ આવે, હા બીજો ફાલ આવે, બરોબર છે। પછી વળી પાછું થાય આ બીજી તુવેર આપણે જે વાવીએ છીએ અને આ ડિજિટલ તમારી તુવેર છે, બરોબર, તો આ બે માં ફેર શું? એટલે આમાં વીણવામાં જો આ રહી ને આ બધા બધાને બી એક આર્યા થાય,
અને જે આપણે દેશી બીજી જાતો હોય ને એમાં બિયારણ હોય, આ એક મેં બી થયા હોય તો એની બાજુમાં કાચી હોય, એટલે ઉતારવામાં આમ પાધરું આમ લોરખો ન તોડી શકાય. બરોબર, એમાં કાચી વધારે આવે. અને આમાં જે છે એક આમાં એક સાથે લોરખો આમ ખેંચી લો ને એટલે વીણવામાં એક જણું બે ચાર મણ વીણી નાખે છે. અમારે તો હજી બહુ અનુભવ નથી, જે વાત કરતા ને ભાઈ જે વાવતા એ કે અમે ચાર પાંચ મણ ઉતારી નાખતા એક જણો. એક જણો એટલી બધી ઉતારી નાખે અને પકવી દીધી તું કેવા ભાવ અંદાજે રહેતા હશે? અંદાજે 1000 ની આજુબાજુ રહેતા હોય. તો પકવા મૂકી દીધી હોય તો વીઘે કેટલી ઉતરે પાકે એમ કે અંદાજે ગણવી હોય તો? તમને હું લાગ્યું બીજા ખેડૂત મિત્રો એ કોઈ તુવેર વાવી હોય આવતા સમયગાળા અંદર તો તમને શું લાગ્યું બીજા પાકો કરતા તુવેર જે છે એ આમ અનુકૂળ છે કે કેમ? એ જે અમારા ખેડૂત મિત્રો ને કયો છે મિશ્ર પાક તરીકે મને તો સારું લાગ્યું, કારણ કે શિંગ જો લેવાય છે. હા હા બરોબર, શિંગ આવી ગઈ પછી આ શિંગ ની હારે હારે તૈયાર પાક થઈ ગયો ને, શિંગ લેવાય જાય પછી થોડોક સમય રહ્યો ત્યાં પાછો ફાલ આવી ગયો. બરોબર છે, એટલે કે ટૂંકમાં આપણું પડું ખાલી ન ખાલી ન અને આખું ભરાઈ ગયું. સરસ, એટલે તો કરી શકાય ને એમ? હા કરી શકાય. જોઈને ખેડૂત મિત્રો કે આ હતી વાત તુવેરની, કે તુવેર જે છે એ આ મિશ્ર પાક તરીકે જે છે એ જ્યારે મગફળી પહેલાં વાવી મગફળીનું ઉત્પાદન લઈ લીધા પછી સાથે સાથે જે છે એ તુવેર પણ વાવેલી હતી. અને આનો તમે ગાળો જોઈ લો કે ભાઈ આ 9 ફૂટના ગાળે છે પણ છતાંય જે છે આને સૂર્યપ્રકાશ હવાની અવર જવર એ મળવાના કારણે આનો ફાલ તમે ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો કે આ ફાલ જે છે એ ફાલ આપણે આમ જોઈએ તો કે એક સાથે પાકે છે. ભાવ જે છે અત્યારે થોડોક લેટ છે, બાકી એના 1500 સુધીના ભાવ હશે. બરોબર, 1800 રૂપિયા ભાવ હતા. દાદાનું કેવું છે કે આના ભાવ 1800 લીલી તુવેરના હતા, પણ આ ડિજિટલ રહીને દિવાળી દિવાળી પછી જ આને ફાલ ફાલ આવે છે. એટલે ટૂંકમાં ફાલ જે છે જો ઊંચા ભાવની વાવી હોય તો એ પછી એક 7-8-9 દાણા વાળી આવે અને શિંગ એકદમ નજીક નજીક પાકે. આની જેમ એક હારી પાકતી, એક હારી નથી પાક પણ આમ શું કહેવાય સરવાળે તો આપણે આ જ ફાયદારૂપ બને, કારણ કે ઉત્પાદન વધારે મળે એક સાથે પાકે, એટલે કે જે વીણવાટમાં સારું રહે, જે દવાને એવું છંટકાવ કરવામાં આપણે સરળ રહે, કારણ કે જે ઈયળની દવા છાંટવાની હોય તો ઈયળ માટેની. અને ખેડૂત મિત્રો ખાસ કરીને જે છે આ તુવેરવાળા પાક જે લાંબા ગાળાનો પાક છે તો જે ખેડૂત મિત્રો એ આ તુવેરનું વાવેતર કર્યું હોય એ આની અંદર જે પ્રકાશ પિંજર સાહેબ લાઇટ ટ્રેપ જે આપણે જે વાત કરીએ છીએ ને સોલાર લાઇટ ટ્રેપ એ 2.5 વીઘા દીઠ એક જો સોલાર ટ્રેપ મૂકી દે ને જીવનભાઈ તો જે ફૂદા છે ને એ આકર્ષણ એની અંદર પકડાય છે. અને તો જે ફૂદા જે ઈંડા મૂકવાના હોય ને એ આપણા ખેતરમાં ઓછા મૂકે. બરોબર, અને એક ફૂદું પકડાય જાય એટલે 300-400 આપણે ઈયળ થતી અટકી જાય. તો જે ખેડૂત મિત્રોએ આવું તુવેરનું વાવેતર કર્યું એને ખાસ કરીને આવું સોલાર ટ્રાઇપ અથવા તો દેશી સોલાર ટ્રાઇપ જે આપણે વિડીયોમાં કિસાન સફરના વિડીયોની અંદર પણ આપણે મૂકેલી છે તો એ ખેડૂત મિત્રો તમારે ખાસ કરીને કરવા જેવું છે. બીજું, જ્યારે પણ તમે લીમડા આની અંદર દવાનો છંટકાવ કરો ત્યારે લીમડાયુક્ત દવાનો છંટકાવ કરો, એટલે કે લીમડાનું તેલ, દાખલા તરીકે લીમડાનું તેલ છે તો એમાં એઝાડીરેક્ટિન નામનું તત્વ હોવાના કારણે જે આ ફૂદા જે છે ને એ આપણા ખેતરમાં જ ઓછા આવે, એને વાસ આવે એક જાતની, એટલે એક એ ફાયદો થાય, એટલે કે એ ફૂદા ઈંડા ન મૂકે અને ઈંડા અહીં વાસ આવે એટલે આપણા ખેતરમાં ઊભા ન રહે એટલે ઓછા ઈંડા મૂકે તો આપણે એ એક ફાયદો થવાનો છે. અને કદાચ ઈંડા મૂકાણા હોય તો પણ જે છે એ ઈંડા એનો નાશ થાય છે તો એ એઝાડીરેક્ટિનનો ઉપયોગ કરવાનો. તો અને બીજું કે આમાં જે છે આપણે જે લીલી ઈયળ આવે છે ને ફળ કોરી ખાનાર ઈયળ તો એક બીજો પણ ઉપાય છે અને એ છે આપણે જે ફેરોમેન ટ્રેપ જે સાહેબ મૂકીએ છીએ લીલી ઈયળ જે આવે એના માટેની ફેરોમેન ટ્રેપ આવે છે તો એ પણ ફેરોમેન ટ્રેપ જો મૂકી હોય તો આ જૈવિક ઉપાયો પણ સારામાં સારા. અને બીજું કે આ તુવેર ઉપર જે છે ને આપણે જે સાહેબ જે ઓલા વખતે તમે હમણાં લાવી થયા ત્યારે વાત કરી હતી કે ઓલા ખીતા ખોડો ટી આકારના બનાવી પક્ષીઓ બે એવા, કારણ કે પક્ષીઓ જે છે આ પક્ષીઓ જો કે અહીંયા શેઢાપાળા ઉપર ઝાડવાઓ છે એટલે ત્યાં પક્ષીઓ બધા બેતા હોય એને સરવા જે છે તમે બાજરો નાખો તો એ ન આવે પણ એને ઈયળ હારા મારી બાળી જાય એટલે મૂકે નહીં તો એ પણ આપણે ઉપયોગ કરો. તો આપણે આ વાત હતી તુવેરના પાકની. તો ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.